ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે પ્રકરણ 14 અને 15નું રિવિઝન કરીશું. તો ચાલો હવે આપણે પ્રકરણ 14નું રિવિઝન કરીએ. તો પ્રકરણ 14માં પ્રશ્ન 1 છે, એમસીક્યુ. ચાલો આપણે એમસીક્યુની સમજ મેળવીએ. પહેલો એમસીક્યુ, જંગલોમાં લાગતી આગને શું કહે છે? ચાલો આના વિશે તમને મેં સમજાવ્યું હતું કે જંગલમાં જે આગ લાગે તેને શું કહેવાય. હા, કઈ રીતે લાગે છે તે પણ મેં તમને સમજાવ્યું હતું. ચાલો આપણે તેના ઓપ્શન જોઈએ અને તમને કદાચ કંઈક યાદ આવી જાય. તો એ વાવાઝોડું, બી વિસ્ફોટ, સી સુનામી, ડી દાવાનળ. કંઈક યાદ આવ્યું? હા, જંગલોમાં લાગતી આગને દાવાનળ કહે છે. બીજો એમસીક્યુ, નીચેનામાંથી કઈ ઘટના આપત્તિ નથી? હવે જોજો, આપત્તિ એટલે કે કુદરતી રીતે જે થતું હોય તે, અને દુર્ઘટના એટલે કે માનવ સર્જિત હોય તે. તો ચાલો આપણે તેના ઓપ્શન જોઈએ. એ ધરતીકંપ, બી પૂર, સી વાવાઝોડું, ડી બસ અકસ્માત. વિચારો કે આ ચાર ઓપ્શનમાંથી કઈ એવી ઘટના છે કે જે માનવ સર્જિત છે. હવે ધરતીકંપ માનવ સર્જિત નથી, પૂર માનવ સર્જિત છે, સી વાવાઝોડું કંઈક માનવ સર્જિત છે, અને ડી બસ અકસ્માત. તો વિચારો કે આ ચાર ઓપ્શનમાંથી શું આવશે. ત્રીજો એમસીક્યુ, વરસાદ ના આવે અને ખેતીના પાક સુકાઈ જાય, અનાજ પાણીની અછત વર્તાય, ત્યારે કઈ આપત્તિનો સામનો કરવો પડે છે? હવે આ પણ એક આપત્તિ છે. તો અહીં આપણને ઘણા બધા મુદ્દા આપ્યા છે. એક તો વરસાદ ન આવ્યો હોય, ખેતીના પાક પણ સુકાઈ ગયા હોય, અને અનાજ પાણીની અછત વર્તાતી હોય, તો એવી કઈ આપત્તિ હશે? ચાલો આપણે તેના ઓપ્શન જોઈએ. એ દુકાળની, દુકાળ એટલે કે પાણીની અછત, પૂર, હવે પૂરમાં તો પાણી જ પાણી હોય ને, સી વાવાઝોડાની. હવે શું આ વાવાઝોડું આવી શકે? આમાં વધારે પ્રમાણમાં પવન ફૂંકાય તો ખેતીના પાક સુકાઈ જાય? વિચારો. ડી ધરતીકંપની, હવે ધરતીકંપ આની કોઈ અસર થાય છે? તો આ તમે વિચારજો. ત્યાર પછી ચોથો એમસીક્યુ છે, નીચેનામાંથી કઈ બાબત દુર્ઘટના નથી પરંતુ આપત્તિ છે? હવે દુર્ઘટના અને આપત્તિ વચ્ચેનો તફાવત તમને ખ્યાલ હોવો જોઈએ. દુર્ઘટના એટલે કે માનવસર્જિત રીતે ઘટના થઈ હોય તો એ દુર્ઘટના છે, અને આપત્તિ એટલે કુદરતી રીતે કઈ ઘટના ઘટી હોય તો એ આપત્તિ છે. તો ચાલો આપણે તેના ઓપ્શન જોઈએ. એ પતંગ પકડવા જતા હાથ મચકોડાવો, હવે આમાં મનુષ્યની ભૂલ કહેવાય. બી ગરમ વાસણ પકડતા દાઝવું, હવે વિચારો કે આમાં કોની ભૂલ હશે. સી દુકાળ પડવો, ડી સાયકલ પરથી પડી જવું. તો આ ચાર ઓપ્શનનો વિચાર કરજો અને જે જવાબ આવે એ તમે લખજો. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. ચાલો હવે આપણે ખાલી જગ્યા વિશે જોઈએ. પહેલી ખાલી જગ્યા, નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને ખાલી જગ્યા કહે છે. તો વિચારો કે પાણીમાં ધસમસતો પ્રવાહ આવતો હોય તો એને શું કહેવાય? હા, પૂર કહેવાય ને. બીજી ખાલી જગ્યા, દાવાનળને લીધે ખાલી જગ્યાને વધુ નુકસાન થાય છે. વિચારો, દાવાનળ એટલે કે જંગલમાં લાગતી આગ, તો આને કારણે કોને વધારે નુકસાન થશે? હવે જંગલમાં આગ લાગે એટલે જંગલમાં જે વૃક્ષો હોય તેને વધારે નુકસાન થશે, ત્યાર પછી જંગલમાં રહેતા પ્રાણીઓને પણ નુકસાન થશે. તો આ બધું થઈને આને જંગલ સંપત્તિ કહેવાય ને. તો આ ખાલી જગ્યામાં આપણે લખી શકીએ કે દાવાનળને લીધે જંગલ સંપત્તિને
વધુ નુકસાન થાય છે. ત્રીજી ખાલી જગ્યા. ખાલી જગ્યાની ઘટના બને ત્યારે ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવે છે. હવે આ ખાલી જગ્યાનો જવાબ તમને સારી રીતે આવડતો હશે કે શું થાય ત્યારે આપણે ફાયર બ્રિગેડને બોલાવવા પડે છે, પૂર આવે ત્યારે, ધરતીકંપ થાય ત્યારે. તો વિચારજો કે આમાં શું જવાબ આવે. તો હવે આપણે પ્રશ્ન ત્રણની વાત કરીએ. પ્રશ્ન ત્રણ, એક બે વાક્યોમાં જવાબ લખો. પહેલો સવાલ, વિચારો તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત છે? વિચારો કે ધરતીકંપ આવ્યો હોય તો શું તમારું ઘર સુરક્ષિત છે? હવે આમાં તમે બે રીતે વિચાર કરી શકો છો. જો મકાન કાચું હોય તો તે સુરક્ષિત નથી, અને જો મકાન પાકું હોય તો તે સુરક્ષિત છે. હવે તમારું મકાન કેવું છે તેના પર આ પ્રશ્નનો જવાબ આવશે. બીજો સવાલ છે, કુદરતી આપત્તિઓના નામ લખો. હવે તમને કુદરતી આપત્તિઓ વિશે તો ઘણો બધો ખ્યાલ આવી ગયો કે કોને કુદરતી આપત્તિ કહેવાય, જેમ કે ધરતીકંપ, પૂર, આ બધી કુદરતી આપત્તિ છે. આ સિવાય બીજી પણ ઘણી બધી આપત્તિઓના નામ તમે આમાં લખી શકો છો. ત્રીજો સવાલ, માનવસર્જિત આપત્તિઓના નામ લખો. માનવસર્જિત એટલે કે જેમાં માણસની ભૂલ હોય તો એને માનવસર્જિત આપત્તિ કહેવાય. ચોથો સવાલ છે, ધરતીકંપ વખતે શા માટે ટેબલ નીચે બેસી જવું જોઈએ? વિચારો કે આ પણ આપણે સમજી ગયા હતા કે ઉપરથી કોઈક વસ્તુ આપણા પર ન પડે તેથી આપણે ટેબલ નીચે બેસી જવું જોઈએ. હવે આપણે પ્રશ્ન ચારની વાત કરીએ. પ્રશ્ન ચાર છે, નીચેના પ્રશ્નોના 5-6 વાક્યોમાં જવાબ લખો. પહેલો સવાલ, તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો? હવે આમાં પણ તમારે કુદરતી આપત્તિ એટલે કે ધરતીકંપ, પૂર, વાવાઝોડું, આ બધી આપત્તિઓને સાથે લઈને તમારે પ્રાણીઓનો બચાવ કરવાનો છે. જેમ કે પૂર હોય તો પ્રાણીઓને પણ આપણે અગાસીઓ પર બાંધી શકાય, નહીં તો તે પણ તણાઈ જશે. ત્યાર પછી ધરતીકંપ હોય તો પ્રાણીઓને છૂટા મૂકી દઈ તેને પણ ખુલ્લા મેદાનમાં લઈ જઈ શકાય છે. આ રીતે પ્રાણીઓનો પણ બચાવ કરી શકાય છે. ત્યાર પછી બીજો સવાલ છે, જો ધરતીકંપ આવે તો શું કરવું તેના વિશે તમને સારામાં કે બીજી કોઈ જગ્યાએ કહેવામાં આવ્યું છે? હવે આનો સવાલનો જવાબ તમે વિચારજો કે જ્યારે ધરતીકંપ આવે ત્યારે શું કરવું જોઈએ. એક તો ખુલ્લા મેદાનમાં જતા રહેવું જોઈએ, પ્રાણીઓનો બચાવ કરાવવો જોઈએ, ત્યાર પછી બીજા પણ ઘણા બધા ઉપાયો છે, તો તે પણ તમે વિચારજો. ત્રીજો સવાલ, લોકો પડોશમાં શા માટે હળીમળીને રહે છે? હવે તમે પણ અત્યારે રહેતા હોય તો બધા હળીમળીને રહેતા હશે, અને પડોશ જેવું મિત્ર આપણી પાસે કોઈ ન હોય. હવે વિચારો કે તમે આ કઈ રીતે રહેતા છો, એટલે કે તમે હળીમળીને કેમ રહો છો? કારણ કે કોઈ પણ આપત્તિ હોય ત્યારે એકબીજાનો સાથ સહકાર મળી રહે તેથી આપણે હળીમળીને રહેતા હોઈએ છીએ. તો આ પણ તમે વિસ્તારથી લખી શકો છો. ચોથો સવાલ, પૂર આવે ત્યારે શું કરવું જોઈએ? હવે આના પર તમે વિચાર કરજો કે જ્યારે પૂર એટલે કે વધારે પ્રમાણમાં પાણી આવી જાય તો આપણે શું કરવું જોઈએ, તો આ પણ તમે વિચારજો. હવે આપણો પ્રશ્ન 5 છે, નીચેની આપત્તિઓનું કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિમાં વર્ગીકરણ કરો. હવે આ પ્રકરણમાં ફક્ત આપણે કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ વિશે ઘણો બધો ખ્યાલ આવી ગયો. હવે તમને ખ્યાલ જ હશે કે કોને કુદરતી આપત્તિ કહેવાય અને કોને માનવસર્જિત આપત્તિ કહેવાય. તો ચાલો અહીં તમને ઘણી બધી આપત્તિઓ અને દુર્ઘટના આપી છે, એના પરથી તમારે તેનું વર્ગીકરણ કરવાનું છે. આપણે તે જોઈએ. ધરતીકંપ, આતંકવાદી હુમલા, રોગચાળો, જ્વાળામુખી, વિસ્ફોટ, દુકાળ, પૂર, સુનામી, ધક્કામુક્કી, નાસભાગ, વાવાઝોડું, કોમી રમખાણો. તો આ બધી આપત્તિ અને દુર્ઘટનામાંથી તમારે વર્ગીકરણ કરવાનું છે.
હવે આપણે છેલ્લો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 6, માંગ્યા મુજબ જવાબ લખો. એમાં આપણે પહેલું જોઈએ કે તમને કોઈ અકસ્માત કે કટોકટી જેવી સ્થિતિમાં જેમની મદદની જરૂર પડે તેમના ફોન નંબર લખો. હવે તમને ખબર હોય તો જ્યારે કોઈ બીમાર હોય કે વધારે બીમાર થઈ જાય ત્યારે આપણે 108ને કોલ કરીએ છીએ. બસ એ જ રીતે અલગ અલગ ટોપિક અહીં આપ્યા છે, તો એ દરમિયાન તમારે કયા નંબર પર કોલ કરવો તે નંબર તમારે અહીં લખવાનો છે. જેમ કે પોલીસ હેલ્પલાઇન નંબર અહીં લખ્યો છે 100, એ જ રીતે ફાયર સ્ટેશન, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન નંબર, આ જવાબ તમારે લખવાનો છે. ત્યાર પછી બીજું છે, નીચે જણાવેલ વિષયનું ચિત્ર દોરો. હવે ચિત્ર દોરવામાં તો આપણે ખૂબ જ સારા છીએ, તમને ચિત્ર દોરતા તો આવડી ગયું છે. તો અહીં બે ટોપિક આપ્યા છે, એમ્બ્યુલન્સ અને ધરતીમાં પડેલ ટીરાલ. તો એમ્બ્યુલન્સ તો તમે જોઈ છે ને, તો હા, એમ્બ્યુલન્સ પણ તમે વ્હાઇટ કલરની બનાવી શકો છો, રેડ કલરનું તેમાં પ્લસનું ચિહ્ન બનાવી શકો છો. આ રીતે તમારે એમ્બ્યુલન્સ બનાવવાની છે. અને ધરતીમાં પડેલ તિરાડ, તો એ પણ તમે ખૂબ સારી રીતે બનાવી શકો છો. હવે આપણે પ્રકરણ 15ની વાત કરીએ. પ્રકરણ 15માં પ્રશ્ન 1, એમસીક્યુ. તો પહેલું એમસીક્યુ છે, કથિયારો લાકડા કાપવા કયા હથિયારનો ઉપયોગ કરે છે? તો એના ઓપ્શન કંઈક આ રીતે છે, એ કોદારી, બી ફણસી, સી કુહાડી, ડી દાંતી. તો આ ચાર ઓપ્શનમાંથી કયા સાધનનો ઉપયોગ કથિયારો કરે છે તો એનો જવાબ તમારે અહીં આપવાનો છે. બીજું એમસીક્યુ છે, મોંથી ફૂંક મારીને આપણે સંગીતનું કયું સાધન વગાડી શકીએ છીએ? હવે તેના ઓપ્શન આ રીતે છે, એ ઢોલ, બી વાંસળી, સી સિતાર, ડી મૃદંગ. હવે અહીં ચાર ઓપ્શનની વાત કરીએ તો ઢોલને આપણે ફૂંક મારીને વગાડીએ છીએ, વાંસળી આપણે ફૂંક મારીને વગાડીએ છીએ, સિતારની વાત કરીએ તો સિતાર આપણે ફૂંક મારીએ છીએ, અને ડી મૃદંગ. હવે તમને મૃદંગ વિશે તો ખ્યાલ ન હશે, પણ હું કહું છું કે મૃદંગ એટલે ઢોલક જેવું સાધન હોય છે, પણ ઢોલક હોતો નથી, તે થોડું ઢોલક કરતાં અલગ હોય છે. ત્યાર પછી ત્રીજો એમસીક્યુ છે, નીચેનામાંથી કયા સંગીતના સાધનમાં તારના ધ્રુજવાથી સુરીલો અવાજ ઉત્પન્ન થાય છે? એ ઢોલક, બી વાંસળી, સી ગિતાર, ડી મંજીરા. હવે આના વિશે તમે વિચાર કરો કે તારના ધ્રુજવાથી, ઘણીવાર આપણે હાથથી તારને છેડીએ છીએ અને તેનાથી અવાજ ઉત્પન્ન થાય છે, તો એ કયા સાધનમાંથી ઉત્પન્ન થશે? ઢોલકમાંથી થશે, વાંસળીમાંથી થશે, ગિતારમાંથી થશે કે મંજીણામાંથી થશે? તો આનો પણ વિચાર કરજો. ત્યાર પછી ચોથું છે, ગરમ વસ્તુ પર ફૂંક મારતા વસ્તુ પર શી અસર થાય છે? હવે તેના આપણે ઓપ્શન જોઈએ, એ વધુ ગરમ થાય છે, બી ઠંડી પડે છે, સી વસ્તુ હલકી બને છે, અને ડી કંઈ અસર થતી નથી. હવે વિચારો કે ગરમ વસ્તુ હોય અને એના ઉપર આપણે ફૂંક મારીએ તો શું અસર થશે? હા, તે વસ્તુ ઠંડી પડી જશે. ત્યાર પછી પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલી ખાલી જગ્યા, જંગલમાં લાકડા કાપવાનું કાર્ય કરે છે તેને ખાલી જગ્યા કહે છે. તો વિચારો કે જંગલમાં લાકડા કાપવાનું કાર્ય કરે તેને શું કહેવાય? હા, કથિયારો કહેવાય ને. ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે, મોંથી નજીક હાથ રાખીને ફૂંક મારવાથી હાથ પર ખાલી જગ્યા હવાનો અનુભવ થાય છે. હવે આ ખાલી જગ્યાનો જવાબ તો તમે અનુભવ કરીને આપી શકો છો. અત્યારે જ તમે મોંથી નજીક હાથ રાખો અને ફૂંક મારો, તમને શું જોવા મળે છે? હા, તે તમે લખો. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા છે, મદારી ખાલી જગ્યા નામનું વાદ્ય
મોંથી હવા ફૂંકીને વગાડે છે. હવે મદારી એક સાધન વગાડે છે. સેના માટે? હા, સાપને કે વાંદરાને નચાવવા માટે. તો એ શું વગાડે છે? હા, મોરલી પણ વગાડતો હોય છે અને બીન પણ વગાડતો હોય છે. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા છે હૃદયના ધબકારા માપવા માટે. ડૉક્ટર ખાલી જગ્યા નામના સાધનનો ઉપયોગ કરે છે. હવે વિચારો કે તમે ડૉક્ટર પાસે જાઓ છો ત્યારે તમારી છાતી પર કંઈક મૂકીને ચેક કરે છે, તો એ સાધનને શું કહેવાય? આનો વિચાર તમે કરજો અને તેનો જવાબ લખજો. ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા સંગીતનું ખાલી જગ્યા નામનું સાધન લાકડાની દાંડી અથવા હાથની થાપત વડે વગાડવામાં આવે છે. હવે વિચારો કે સંગીતના સાધનોમાં એવું કયું સાધન છે કે જેમાં લાકડાની દાંડી અથવા હાથની થાપતની જરૂર પડે છે? તો આ પણ તમે વિચારજો. ત્યાર પછી છે પ્રશ્ન ત્રણ. નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં જવાબ લખો. પહેલો સવાલ, તમે શિયાળામાં તમારા હાથ ઠંડા પડી જાય તો તેને ગરમ કરવા ફૂંકો મારી છે, તે કેવું લાગે છે? હવે આ સવાલનો પણ વિચાર કરો કે જ્યારે શિયાળો હોય ત્યારે ઠંડી લાગે છે અને તેને કારણે આપણા હાથ ઠંડા થઈ જાય છે, તો એને આપણે ગરમ કરવા માટે ફૂંક મારીએ છીએ, ત્યારે તે કેવું લાગે છે એના વિશે તમારે અહીં લખવાનું છે. બીજો સવાલ, જો તમારે આ ત્રણ ગરમ વસ્તુઓ ઠંડી કરવાની હોય, જેમ કે સૂપ, મંચુરિયન, વડાપાઉં, તમે તે કઈ રીતે કરશો? તો અહીં ત્રણ વસ્તુ આપી છે, સૂપ, મંચુરિયન અને વડાપાઉં. આ ત્રણેય વસ્તુ તો આપણને ગરમ ગરમ જ ખાવાની મજા આવે ને? તો અહીં આપણે ગરમ વસ્તુ છે તેને ઠંડી પાડવાની છે, તો ઠંડી કરવાની અલગ અલગ રીત તમારે અહીં લખવાની છે. જેમ કે સૂપ, તો સૂપને આપણે હલાવતા રહીએ તો એ ઠંડુ થઈ જશે. એ રીતે મંચુરિયન અને વડાપાઉંની અલગ અલગ રીત અહીં લખવાની છે. ત્યાર પછી પ્રશ્ન ત્રણ. જોર જોરથી શ્વાસ લેતા અને બહાર કાઢતા શરીરના કયા કયા અવયવોને ઉપર નીચે થતા અનુભવો છો? તો જોર જોરથી શ્વાસ લેવાનું છે અને બહાર કાઢવાનું છે, ત્યારે જોજો કે શરીરના કયા કયા અવયવો એવા છે કે જે ઉપર નીચે થાય છે. જેમ કે આપણી છાતી, તો મોટે ભાગે આપણી છાતી શ્વાસ અંદર લઈએ અને શ્વાસ બહાર કાઢીએ ત્યારે ઉપર નીચે થતી જોવા મળે છે. આ સિવાય બીજા કયા અવયવો છે તે તમારે અહીં લખવાના છે. ચોથો સવાલ, કથિયારાએ ગરમ બતાતા ઠંડા કરવા માટે શું કર્યું હતું? તો વિચારજો, આ આપણે પ્રકરણમાં જોઈ ગયા હતા કે કથિયારો ગરમ બતાતાને ઠંડા કરવા માટે શું કરતો હતો, તો એ વિચારીને તમે જવાબ લખજો. ત્યાર પછી પ્રશ્ન ચાર. નીચેના પ્રશ્નોના પાંચ છ વાક્યોમાં જવાબ લખો. પહેલો સવાલ, જ્યારે કોઈ ખોરાક ખૂબ ગરમ હોય ત્યારે તમે તેને કેવી રીતે ઠંડો કરો છો? હવે આ પણ તમે વિચારીને લખવાનું છે કે કોઈ ખોરાક ખૂબ જ ગરમ હોય અને તેને આપણે ઠંડો કરવો હોય તો ઘણી બધી રીતો હોય છે. જેમ કે આપણે પંખા નીચે મૂકીએ છીએ, ફ્રીજમાં મૂકીએ છીએ, તેને ફૂંકો મારીએ છીએ. એટલે આ સવાલના જવાબમાં તમારે ફક્ત એક રીત નથી લખવાની, પણ ઘણી બધી રીતે ખોરાક ઠંડો કરી શકાય છે, તો ઘણી બધી રીતો અહીં લખવાની છે. બીજો સવાલ, તમે તમારા મોંથી કયા કયા કામ માટે હવા ફૂંકો છો? તો વિચારો કે ફૂંકો છો એટલે કે આપણે મોંથી ફૂંક મારીએ છીએ, તો કયા કયા કામ માટે આપણે ફૂંક મારીએ છીએ? જેમ કે વાંસળી વગાડવી હોય તો ફૂંક મારીએ છીએ, પછી ગરમ વસ્તુ હોય અને ઠંડી કરવા માટે ફૂંક મારીએ છીએ, તો એવી ઘણી બધી વસ્તુઓમાં આપણે ફૂંક મારવાનું કાર્ય કરીએ છીએ, તો એ પણ તમારે અહીં લખવાનું છે. ત્યાર પછી ત્રીજો સવાલ છે, ગરમ ચા હવામાં ખુલ્લી રાખતા કેમ ઠંડી થઈ જાય છે? વિચારો કે આ સવાલ કંઈક અલગ છે કે ગરમ ચા હોય તો હવામાં આપણે તેને ખુલ્લી રાખીએ તો એ કેમ ઠંડી થઈ જાય છે?
તો ચાલો આપણે તે સમજીએ. તો ચા ગરમ હોય છે અને તેને ખુલ્લી રાખતા જે બહારની હવા છે તેમાં તેની ગરમી શોષાઈ જાય છે. તેથી ગરમ ચાને હવામાં ખુલ્લી રાખીએ તો એ ઠંડી થઈ જાય છે. ત્યાર પછી પ્રશ્ન 5, નીચેના સાધનોનું મોંથી ફૂંક મારવાથી વાગતા તાર ધ્રુજવાથી વાગતા સાધનોમાં વર્ગીકરણ કરો. હવે વર્ગીકરણ તો તમને કરતાં આવડી ગયું હશે, આવડી ગયું છે ને? હા, તો અહીં બે પ્રકારનું વર્ગીકરણ છે, મોંથી ફૂંક મારવાથી વાગતા સાધનો અને તાર ધ્રુજવાથી વાગતા સાધનોમાં વર્ગીકરણ કરવાનું છે. તો એમાં આપણે જોઈએ, વાંસરી, ગીતાર, તંબૂરો, પાવો, મોરલી, સિતાર, શરણાઈ, વાજુ અને ભૂંગર. તો આ બધામાંથી કયું સાધન મોંથી ફૂંક મારવાથી વાગે છે અને કયું સાધન તાર ધ્રુજવાથી વાગે છે, તો એ પ્રમાણે અહીં તમારે વર્ગીકરણ પણ કરવાનું છે. ત્યાર પછી આપણો પ્રશ્ન છે, પ્રશ્ન 6, માંગ્યા મુજબ જવાબ લખો. તો અહીં તમને બે પ્રશ્નો આપ્યા છે. પહેલું છે, સંગીતના સાધનોનું ચિત્ર દોરો. અરે વાહ, ચિત્ર દોરવામાં તો તમે ખૂબ જ પારંગત થઈ ગયા છો. તો અહીં તમારે ચિત્ર દોરવાનું છે. શેનું? હા, સંગીતના સાધનોનું. જેમ કે ઢોલક દોરી શકો છો, વાંસરી દોરી શકો છો, આ રીતે તમારે અહીં ચિત્ર દોરવાના છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, નીચે આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. તો એમાં પહેલું છે, કથિયારો ઠંડીમાં હાથને ગરમ કરવા તેના પર જોરથી ફૂંક મારતો હતો. તો આ વિધાન વિશે વિચાર કરો કે શું કથિયારો ઠંડીમાં હાથને ગરમ કરવા માટે જોરથી ફૂંક મારતો હતો. શું આ વિધાન સાચું છે કે ખોટું એ તમે અહીં લખવાનું છે. ત્યાર પછી બીજું છે, ફૂંક મારવાથી ગરમ વસ્તુ ઠંડી અને ઠંડી વસ્તુ ગરમ થાય છે. તો આ વિધાન વિશે પણ વિચાર કરજો કે આપણે ફૂંક મારીએ તો ગરમ વસ્તુ ઠંડી થઈ જાય છે અને ઠંડી વસ્તુ ગરમ થાય છે. મારા ખ્યાલથી તો ફૂંક મારીએ તો ગરમ વસ્તુ ઠંડી તો થાય છે, પરંતુ ઠંડી વસ્તુ ગરમ થતી નથી. તો આ રીતે આ બંને વાક્યમાં કયું વિધાન સાચું છે અને કયું વિધાન ખોટું છે તો એ તમારે અહીં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફરી મળીશું બીજા પ્રકરણ સાથે. બાય.